હેલો સૌને મારા જય શ્રી કૃષ્ણ. તમે બધાને મારા તરફથી બહુ જ મીઠો આવકાર છે અને આ પ્રોગ્રામનું સંચાલન હું તુષાર શુક્લા અને અંકિત ત્રિવેદીને સોંપી અને અહીંથી રહેલો છું. થેન્ક યુ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. યોંત પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધરસ્વધામ્નાં અન્યાંશ હસ્તચરણ શ્રવણ ત્વગાદી પ્રાણાનમો ભગવતે પુરુષાય તુભ્યં. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્ર વસ્ત્રાવૃતા વરદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિર દેવૈ સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડ્યાપહા આંગિકં ભુવનં યસ્ય વાચિકં સર્વવાંમયં આહાર્યં ચંદ્રતારાદિ તં નુમઃ સાત્વિકં શિવં તં નુમઃ સાત્વિકં શિવં તૌનુમઃ સાત્વિકં શિવં. નમસ્કાર. ગુજરાતી ગીત સંગીતના પ્રેમીઓ, માતૃભાષા ગુજરાતીનું ગૌરવ અનુભવનારા એવા ભાવકો, તમારી સમક્ષ આપણી પોતાની ભાષાના કેટલાક મધુર ગીત, કેટલીક પ્રભાવક ગઝલ, એની સુરીલી રજૂઆત કરવા માટે આ ક્ષેત્રના સન્માનનીય કલાકારો મંચ ઉપર ઉપસ્થિત છે. આ સૌના સથવારે આપણે એક સરસ સુરીલી સફર આદરવી છે. અહીંયાથી
માઇલો દૂર એવું આપણું વતન, ત્યાંની ધરતીથી અહીંની ધરતી સુધી એક એવા જ પ્રકારની સફર પૂર્ણ કરીને આ કલાકારો મંચ ઉપર આજે આપણી સાથે છે. આપ સૌના મનમાં સ્વાભાવિક છે ફરતા ફરતા વતનની યાદ તાજી થઈ હશે. હું પણ થોડા મિત્રો સાથે ફર્યો, એમાંથી એક મિત્ર જે વતનથી વતન વછોયા હોવાનું દુઃખ મનમાં અનુભવતા હશે, એમણે એક વસ્તુ બહુ સુંદર નોંધી. આ અશોકભાઈએ જે સુંદર આયોજન કર્યું છે એમાં કે આ કઈ રીતે આપણું વતન યાદ કરાવે એવું છે આ. અને એમણે એક થાંભલા ઉપર ફાટેલો પતંગ જોયો અને મને કહે કે તુષાર, આને કારણે ખબર પડે કે આ આપણું છે, આ આપણી ધરતી. એના આપણા ઉત્સવો ઉત્તરાયણ પૂરી થાય પછી કેટલાય દિવસ સુધી આવા ફાટેલા પતંગ હવામાં ફરફરતા હોય, એનો રંગ ઉડી જાય ત્યાં સુધીમાં વળી પાછો બીજો એક ઉત્સવનો રંગ આવી જાય, એ ઉમંગ ગુજરાતીઓના હૈયે હંમેશા રહ્યો છે. એવું આપણું ગુજરાત અને એ આપણી ગુજરાતી ભાષા. આદરણીય કવિવાર ઉમાશંકર જોશીને યાદ કરીએ. સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. સૌમ્ય વૈભવથી ઉભરાતી એવી આપણી માની ભાષા અને એ આપણું ગુજરાત. એને આજે બહુ જ પ્રેમથી યાદ કરવું છે, વધાવવું છે. ત્યારે ગુજરાતી ગીત સંગીતની દુનિયાના એવા એક બેતાજ બાદશાહ જેમના સ્વરાંકનોથી ગુજરાતીઓના ઘર ગૂંજતા રહ્યા છે એ આપણી સાથે છે. હું બહુ જ આદરથી સન્માનથી ગૌરાંગ વ્યાસને વિનંતી કરું કે મંચ ઉપર હાર્મોનિયમની પાસે એમનું સ્થાન ગ્રહણ કરે. ગૌરાંગભાઈની ઉપસ્થિતિ એ આ તમામ કલાકારોને માટે ગૌરવનો વિષય છે. અને આજે આરંભ પણ એક એવી જ રચનાથી કરવો છે, ગુજરાતીઓના કંઠમાં જેમણે ગીતના કૂવા ગળાવ્યા અને એ કૂવામાં કદી આ ગુજરાતીપણાનું નીર ઓછું ન થાય એ માટે સતત ગુજરાતી ગીત જેમણે વહેતા કર્યા એવા આદરણીય અવિનાશ વ્યાસ. અવિનાશભાઈ, ગુજરાત, ગૌરાંગભાઈ, એક એવા ગીતથી, એક એવા યુગલગાનથી આપણે ગુજરાત ગૌરવની વાત શરૂ કરીએ. ગૌરાંગ વ્યાસનું અને પુરુષોત્તમ ઉપાધ્યાયનું સ્વરાંકન છે, એની રજૂઆત માટે હું શ્રી સૌમિલ મુનશી અને આરતી મુનશીને આમંત્રણ આપું. જેની ધરતી સદા રસા, જેની ધરતી સદા રસા, હરિયાળી ડુંગરમાં જેની ધરતી સદા રસા, હરિયાળી ડુંગરમાં જ્યાં રસ ભર સરતા સરતી એવી ગુર્જરમાની ધરતી, જેની ઉપર ગગન વિશાળ, જેની ઉપર ગગન વિશાળ, જેની ઉપર ગગન વિશાળ, જેની ઉપર ગગન વિશાળ. Thank you.
रूपवंता नर ने नाग जासी हो के सरिया जनी ऊपर गगन विशाल जनी ऊपर गगन विशाल जनी ऊपर गगन विशाल रक्षा करता रखवार जनियों पर गगन विशाल जनियों पर गगन विशाल जनियों पर गगन विशाल सरस्वती ने आरे हजी उभो रुद्रमार जेनी ऊपर गगन विशाल जेनी ऊपर गगन विशाल जेनी ऊपर गगन विशाल લાગણીના જળ વડે મર્દન કરું છું લાગણીના જળ વડે મર્દન કરું છું શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું બે ગઝલ બે ગીતના પુષ્પો ચઢાવી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું.
જેટલી સહજતાથી પગલાને રસ્તો ફૂટે, જેટલી સહજતાથી ફૂલને સુગંધ ફૂટે, જેટલી સહજતાથી પંખીની પાંખોને આકાશ ફૂટે, એટલી સહજતાથી આ કાર્યક્રમની શરૂઆત આપણા સૌના આદરણીય કવિ તુષાર શુક્લએ આપણા સુધી પહોંચાડી. મિત્રો, એક દોસ્ત બીજા દોસ્તના ખભા ઉપર જેટલી સહજતાથી હાથ મૂકીને પોતાની વાતની શરૂઆત કરે, એવી સહજતાથી આ આખા એ કાર્યક્રમને તમારા સુધી પહોંચાડવો છે. આ બધા જ કલાકારો સ્વનામ ધન્ય કલાકારો છે, સન્માનીય કલાકારો છે. આજે ઘણા વર્ષો પછી એ વિદેશની ધરતી ઉપર એક સાથે પરફોર્મ કરવા જઈ રહ્યા છે, ત્યારે તમારા સૌ વતી આ મિત્રોને મરી સાહેબનો એક શેર કહેવો છે. ઘણા વર્ષો પછી આવ્યા છો એનો એ પુરાવો છે, ઘણા વર્ષો પછી આવ્યા છો એનો એ પુરાવો છે, જે મહેંદી હાથને પગ પર હતી એ કેશ પર લાગી. તો બિલકુલ મનથી જુવાન થઈને અને તાળીઓથી ધનવાન થઈને આખા એ કાર્યક્રમને માણજો. આ એવા ગીતો છે જે ગીતો તમે સાંભળેલા છે, તમારી સ્મૃતિમાં સચવાયેલા છે, ક્યાંક સાથે મળીને તમે ગુંજ્યા છો એની સાથે, ક્યાંક ગણગણ્યા પણ છે. વૃદ્ધ અને જુવાનની વ્યાખ્યાઓ બહુ સ્પષ્ટ છે. વરસાદ પડે છે અને જે નાહવા દોડે છે એ કોઈ પણ ઉંમરનો જુવાન છે, અને વરસાદ પડે છે અને જે છાપરું શોધે છે એ કોઈ પણ ઉંમરનો વૃદ્ધ છે. એ જ રીતે આ ગીતો સાંભળે છે, માણે છે અને એને દાદ આપે છે એ કોઈ પણ ઉંમરનો યુવાન છે. આ ગીતો સાંભળે છે અને સુગિયા મોઢા સાથે બેસી રહે છે એ ગમે તે ઉંમરનો વૃદ્ધ છે. તો આટલી સ્પષ્ટતા અને જવાબદારીની સાથે કેટલાક સરસ મજાના સુરીલા ગીતો તમારા કાનમાં અત્તરનું પૂમડું થઈને સચવાય એવી એક પરિસ્થિતિ ઊભી કરવી છે. એક એવા ગીત તરફ જઉં છે જે તમારી સમક્ષ રજૂ કરશે એવા જ એક કલાકાર દીપાલી સોમૈયા, ક્ષેમુ દિવેટિયાનું સ્વરાંકન છે અને કવિ સુરેશ દલાલના શબ્દો છે. ગીતના શબ્દો ખોલતો નથી કારણ કે અમે લોકો બોલીએ ને પછી આ મિત્રો ગાય એમાં હાથપગ ધોઈને નાહવા જતા હોઈએ એવી ફિલિંગ આવે છે, એટલે હું કર્યા વગર આ ગીતો આપોઆપ એમના કાનમાં ખુલે એની મસ્તીને માણીએ. ખેલું
એક તરફ તમારી આ આરંભમાં જ સરસ ખુલીને આવેલી દાદથી મન પ્રસન્ન પણ થયું અને બીજી બાજુ મન સ્મૃતિથી તરબતર પણ થયું. જે સમર્થ સરકાર જેના સ્વરાંકનને આપે આવા પ્રેમથી વધાવી લીધું ક્ષિમુદી વેટિયા, એમના અવસાનને એકાદ મહિનોની ઉપર થોડા દિવસો જ વીત્યા છે. પણ સરકારો એ સ્વર્ગસ્થ તો હોય જ છે, પણ આવી સરસ રીતે સ્વરસ્થ થઈને સ્મૃતિસ્થ થઈ જાય એ બહુ મોટી વાત છે. કે આટલી દૂર વતનથી વસેલા આપ સૌના હૈયે પણ ક્ષિમભાઈનું આ સ્વરાંકન, રાધાના મનનો આ ભાવ કેવી સરસ રીતે સચવાયો છે. આ જ રીતે તમે ગુજરાતીતાને સાચવી રાખશો તો વતનમાં ગુજરાતીતા વિશેની જે ચિંતા છે ને એ ઘણી ઓછી થઈ જશે. કદાચ અમારે તમારી તરફ જોવું પડશે કે તમે કેવી સરસ રીતે ભાષા અને એની સંસ્કૃતિને જાળવી રાખી છે. વાત તો આપણી પોતાની છે, આપણી અંગત છે, આપણી જેની સાથે આપણી અનુભૂતિઓ જોડાયેલી છે, એવું આ વિશ્વ છે કવિતાનું. તો અંકિતે બહુ સરસ વાત કરી વરસાદના સંદર્ભમાં. વરસાદને જે લોકો માણી શકે એ યુવાન રહી શકે. કેટલાકને ચામડી સાથે રેઇનકોટ મળી જાય છે, એ લોકો ગમે તે કરી પલળી જ ન શકે. એ ઓડિટોરિયમમાં પણ પોતાની છત્રી બંધ નથી કરી શકતા હોતા. એટલે અહીંથી ગમે એટલું વરસે તો એ કોરા જ રહીને કોરા રહેવાનો ગર્વ અનુભવનારા એ ઓછા નથી હોતા. બબે ટીપા વચ્ચેથી રસ્તો કાઢીને ઘેર પહોંચી જાય એનો હરખ હોય છે ઘણાને અહીએ. પણ આપણે તો વરસાદને, વરસાદની સાથે જોડાયેલા અનેક સંવેદનોને અને એ જ રીતે તમામ ઋતુઓમાંથી પસાર થતાં થતાં આપણી ભાષાને આનંદવી છે આખી એ સફરમાં. વાત તો મહેંદીના રંગની અંકિતે બહુ સરસ કરી દીધી આરંભમાં, કે ઘણા વખતે આવ્યા એક સાથે આટલા બધા જણા, હાથ અને મહેંદીના રંગ હાથ અને પગ ઉપર હતા એ માથા ઉપર ગયા હોય એટલો સમય વીત્યો હોય. ઓડિટોરિયમમાં પણ જેમને માથે પોતાના કાળા વાળા વાળ હોય તેવા પણ, અને આ રીતે આધારથી પણ હોય તેવા પણ, એવા બંને પ્રકારના ભાવકો છે. મહેંદીના રંગ ઉપર પણ બહુ શ્રદ્ધા કેટલીક રાખવી એવા કેટલીક વખત સવાલો થાય એવું છે. ઘણાને આવશ્યકતા અનુસાર માથે રંગ કરવાની જરૂર પડે અને આપણે કોઈને નાઈ ન પાડી શકાય. પણ એમાં થાય છે એવું કે આવા જે જે રંગ કરનારા હોય છે ને એ લોકોએ પછી પોતાની પ્રતિષ્ઠા કરતાં આ રંગ બનાવનારી કંપનીની પ્રતિષ્ઠા ઉપર આધાર રાખીને રહેવું પડે છે. એ પછી વરસતા વરસાદમાં અમારી જેમ સીધા નીકળી નથી જઈ શકતા, એને સતત ચિંતા રહે. આપણે ગમે એટલું ધ્યાન દઈને કર્યું હોય પણ બે ટીપા ભેગો રંગ પણ ઉતરે તો જાહેરમાં ઉમંગ પણ ઉતરે એવું થાય. એના કરતાં આપણી હોય એટલી સાચવીને જવી. વાત તો પ્રતિષ્ઠાની છે, શ્રદ્ધાની છે, શ્રદ્ધા સાચવીને જીવવું. અમે અહીંયા આવ્યા ને, આમ ખાસો અનુભવ કાંઈ વિદેશનો મારો છે નહીં, તે હમણાં અમે આવતા હતા ને મોટર પેલી કારની ઉપર એક ભાઈ સાયકલ બાંધીને જતા, મારો બહુ મુજારો થયો. મેં કહું આને આ બનાવનારી કંપની સારી નહીં હોય ગાડીની, એટલે કે પછી જ સમજાણું કે એવું ન હોય. આ તો આગળ ઉપર યોગ્ય સમયે ઉતરીને સાયકલ પાછી ચલાવશે પછી એટલે જોડે લઈ જાય છે. મેં એમ કે નહીં જ ચાલે એવી ખાતરીથી આ ઉપર બાંધે. પછી મિત્રએ મને કીધું કે અમેરિકામાં તો ઘર પણ બાંધે છે. મેં કહું હા એ બરોબર છે, એ ન ચાલે જોડે રાખવું પડે. પણ આપણે તો આ પ્રતિષ્ઠા સાથે ભાષાના આનંદને માણતા માણતા આગળ વધવું છે. નવી પેઢીએ પણ ગુજરાતી કવિતાને બહુ પ્રેમથી ચાહી છે. ભાઈ આલાપ આપણી સાથે છે, શૂન્ય સાહેબની એક બહુ સુંદર ગઝલ એની પાસે સાંભળી. આ
પરિચય છે મંદિરમાં દેવોને મારો પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદોમાં અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે પરિચય છે મંદિરમાં પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી તમારા પ્રતાપે બધા ઓળખે છે પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે પ્યાલી સુરાને ખબર છે સુરાને ખબર છે પિછાડે છે પ્યાલી અરે બુદ્ધ અતિથિ ઘટા ઓળખે છે સુરાને ખબર છે પિછાડે છે પ્યાલી અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે નકર ડોળ સાકી અજાણ્યા થવાનો નકર ડોળ સાકી અજાણ્યા થવાનો મને તારું સૌ મને તારું સૌ મેં કદા ઓળખે છે નકર ડોળ સાકે અજાણ થવાનો મને તારું સૌ મેં કદા ઓળખે છે પરિચય છે મંદિરમાં ડોક્ટર ડોક્ટરો વિશે એક ટિપ્પણી કરી છે શૂન્ય ભાઈએ એટલે મને ખબર છે ગૌતમભાઈ તો છે જ ઓડિયન્સમાં એટલે ખરાબ નહીં લગાડતા તબીબોને કહી દો કે માનું ન મારે તબીબોને કહી દો કે માનું ન મારે દર્દ સાથે સીધો છે મારો તબીબોને કહી દો કે માતું ન મારે કે દર્દ સાથે સીધો પરિચય છે મારો દર્દ સાથે સીધો પરિચય છે મારો તબીબોને કહી દો કે માથું ન મારે દર્દ સાથે સીધો પરિચય છે મારો
કે હકીકતમાં હું એવો રોગી છું જેને હકીકતમાં હું એવો રોગી છું જેને બહુ સારી પેઠે બહુ સારી પેઠે દવા ઓળખે છે હકીકતમાં હું એવો રોગી છું જેને બહુ સારી પેઠે દવા ઓળખે છે પરિચય છે મંદિરમાં સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો દિલે શૂન્ય એવા મેં જગમો સહા છે કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો હું ધીરજનો મેરો ખબર છે બાબાને હું ધીરજનો મેરો ખબર છે બાબાને દયાનો છું સાગર દયાનો છું સાગર ક્ષમા ઓળખે છે ધીરજનો મેરો ખબર છે બહારે દયાનો છું સાગર ક્ષમા ઓળખે છે નથી મારું વ્યક્તિત્વ જાણો કોઈ તમારા પ્રતાપે બધા ઓળખે છે પરિચય છે મંદિર માટે અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે. આ ઓળખવું એ બહુ જુદા સંદર્ભે સાર્થક થતું હોય છે. દરેક માણસને એવી ઈચ્છા હોય છે કે મને બધા જ ઓળખે, અને દરેક માણસને એવી ચિંતા પણ હોય છે કે કોઈ મને ઓળખી ના જાય. આ બે વાત ઉપર આખું જીવન નભતું હોય છે. જોકે શૂન્ય સાહેબે એક શેરમાં એમ પણ કહ્યું કે ગોખથી હેઠા ઉતરો વાલા, ગોખથી હેઠા ઉતરો વાલા, ત્યાં તો પથ્થર લાગો છો, માનવ રૂપ ધરો છો ત્યારે સાચા ઈશ્વર લાગો છો. અને મિત્રો, આ વાતને સહેજ આગળ વધારું છું એટલે તમે ગીત અને ગઝલ બંને સાંભળી રહ્યા છો, બંને સમાંતરે વહે છે તમારા કાનમાં. ગીતનો લય છે ને એ ઉછળકૂદ કરતા ઝરણા જેવો હોય, એની પાસે ટાઈમ ટેબલ ના હોય, એની પોતાની મસ્તીથી વહે. ગઝલનો લય છે ને એ મધ જેવો હોય, એ એના ધૈર્યથી વહે. ગીત સાંભળીએ ને ત્યારે એક ધ્યાન થવાનું હોય, અને ગઝલ સાંભળીએ ને ત્યારે અંતર ધ્યાન થવાનું હોય. ગુજરાતી ગઝલમાં કેટલા બધા શાયરોએ આપણી ગઝલને બહુ રળિયાત કરી છે. આ શૂન્ય સાહેબે જ એક શેરમાં એમ કહ્યું છે કે ઉપવનમાં હૃદયને એકલતા જ્યાં હદથી વધુ સંતાપે છે, ખુદ ફૂલો આંસુ લૂછે છે, કાંટાઓ દિલાસા આપે છે.
અને પરંપરાનો એક આખો યુગ જ્યાંથી મરી સાહેબ દેખાય. મરી સાહેબે કેવું કીધું કે હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ, પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ. અને ઘાયલ સાહેબ મળે છે, કોઈક ઝેરથી ઘાયલ કરે, કોઈક પ્રેમથી ઘાયલ કરે, પણ ગુજરાતી ગઝલમાં એક એવા ઘાયલ છે જેણે લોકોને અમૃતથી ઘાયલ કર્યા છે. જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું, ઉતારીને પછી હું એને થોડું મઠારું છું, ફરક તારા ને મારામાં છે બસ એટલો જાહિદ, વિચારીને તું જીવે છે હું જીવીને વિચારું છું. દુઃખ વગર દર્દ વગર દુઃખની કોઈ વાત વગર, દુઃખ વગર દર્દ વગર દુઃખની કોઈ વાત વગર, મન વલો વાય છે ક્યારેક વલો પાત વગર, ને એમ મજબૂરી મહી મનની રહી ગઈ મનમાં, એક ગઝલ જેમ મરી જાય રજૂઆત વગર. ગઝલને જોઈએ છે રજૂઆત, ગઝલને જોઈએ છે પ્રેમની શરૂઆત, અને શૂન્ય પાલન પૂરી મળે છે. આપણે બધા જ કાગડાને પ્રતીક્ષાના પર્યાય તરીકે જોવા ટેવાયેલા છે. અને શૂન્ય સાહેબ કેવો શેર આપે છે, ઘણા વર્ષો પછી બારીએ કાગડો આવ્યો ને કહી ગયો કે કોઈ આવનાર નથી. મિત્રો, ગુજરાતી ગઝલ સાથે આવી એક માસૂમિયત સંકળાયેલી છે. એક એવા શાયર જે મરીઝ અને સૈફ પાલનપુરી પછી ગુજરાતી ગઝલને આવી સાદગીની રવાની આપે છે. આ શાયર એમ કહે છે કે જ્યારે જ્યારે તું હની ખીજાય છે, જ્યારે જ્યારે તું હની ખીજાય છે ત્યારે ગ્લોબલ વોર્મિંગ થઈ જાય છે, ને મોનિકા જેવી જ છે ભાષા અદમ, સહેજ અડકોને ભવાડા થાય છે. ને શેર હવે આવે છે, તું મને પાલવનું ઇંગ્લિશ પૂછ માં, તું મને પાલવનું ઇંગ્લિશ પૂછ માં, અહીંયા આંસુ ટીસ્યુથી લૂછાય છે. આપણે બધા જ જે વસ્તુને મિસ કરીએ છે ને એ આપણો દેશ છે. એ ગમે તેવો છે પણ ગમે તેવો છે. બેદાર લાજપુરી અહીંયાના જ શાયર છે, એમણે બે શેર બહુ અદ્ભુત લખ્યા. શું કહું શું શું નથી પરદેશમાં, શું કહું શું શું નથી પરદેશમાં, ગામડું મારું નથી પરદેશમાં, ને જ્હોન ને પીટરની માથાકૂટ છે, જ્હોન ને પીટરની માથાકૂટ છે, ગામનો કીકુ નથી પરદેશમાં. પણ આ પરદેશમાં આવ્યા પછી શું વીતી છે એની વાત અદમ ટંકારવી સાહેબે બહુ અદ્ભુત રીતે લખી છે. મિત્રો, આ ભૂમિના એક એવા ગઝલકાર, આપણી ભાષા જે વિદેશની ધરતી પર મોહરી છે એનું વટવૃક્ષ જેના છાંયડામાં શોભે છે એવા આ ગઝલકાર છે. અને એનું સ્વરાંકન એવા એક મજાના મિત્રએ કર્યું છે, આ શહેર સાથે જેનો નાતો મદમાતો રહ્યો છે, જેમની ઓળખાણ આપવી એ અવિવેક કહેવાય, એટલે એવું કશું જ કર્યા વગર હું ચંદુ મટાણીને વિનંતી કરીશ કે અદમ ટંકારવી સાહેબની એક ગઝલ તમારી સમક્ષ રજૂ કરે. આ ગઝલ અદમ સાહેબે લખી, પણ જ્યારે આ દેશમાં આપણા ભારતીયો આવ્યા એ ટાઈમની વાત કરે છે. હવે તો નવી પેઢી બહુ જ ભણી ગણીને આજે ક્યાં પહોંચી ગઈ છે, પણ જ્યારે બહુ જ સરસ કુટુંબોના જે ઈસ્ટ આફ્રિકા હતા કે ભારતમાં હતા તે ફેક્ટરીઓમાં નોકરી કરવા માંડ્યા કે કોર્નર શોપ સંભાળવા માંડ્યા, ત્યારની જે પરિસ્થિતિ છે તેનું આ અદમ સાહેબ અહીંયા બયાન કરે છે. અજનબી આકાશની ધરતી અજાણી થઈ ગઈ, મો અને માથા વગરની એક કહાણી થઈ ગઈ. ચો તરફ
વિખરાયેલું છે જ તરફ વિખરાયેલું છે આપણું આપણું ને હયાતી પણ હવે ધૂળ દાણી થઈ હક્કા બક્કા થઈ ગયા પરદેશમાં ઓ હો બક્કા થઈ ગયા પરદેશમાં હક્કા બક્કા થઈ ગયા પરદેશમાં પાણી છલ્લા થઈ ગયા પરદેશમાં પાણી છલ્લા થઈ ગયા પરદેશમાં મુઠ્ઠી અજવા હું એક જાય ગયો મુઠ્ઠી અજવા હું એક જાઈ ગયું જાખા પાખા થઈ ગયા પરદેશમાં જાખા પાખા થઈ ગયા પરદેશમાં અક્કા બક્કા થઈ ગયા પરદેશમાં અક્કા બક્કા થઈ ગયા પરદેશમાં કોર્નર શોપમાં 50-60 વર્ષની બહેનો પણ આ દેશમાં જ્યારે ઇંગ્લિશ કસ્ટમર આવે ત્યારે હાય લવ એ જ્યારે કહે તેની અદમ સાહેબમાં વાત કરે છે પૂરી પૂરી આંખ છલકાઈ અને પૂરી પૂરી
આંખ છલકાઈ અને ભૂરી ભૂરી આંખ છલકાઈ અને શેખ પિતા થઈ ગયા પરદેશમાં શેખ પિતા થઈ ગયા પરદેશમાં પાણી છલ્લા થઈ ગયા પરદેશમાં પાણી છલ્લા થઈ ગયા પરદેશમાં હક્કા બક્કા થઈ ગયા પરદેશમાં હક્કા બક્કા થઈ ગયા પરદેશમાં અકબંધ હતા આ વતનમાં આપણે અકબંધ હતા અકબંધ હતા અકબંધ હતા અકબંધ હતા અહીં જે ઇંગ્લેન્ડમાં જે આટલી બધી એસોસિએશન નિમાય છે નાની નાની જે રજવાડા નાના નાના અહીં લેસ્ટરમાં જો કેટલી કોમ્યુનિટીના મંડળો છે તેની આ બધી વાત કરે છે આ વતનમાં આપણે અકબંધ હતા અકબંધ હતા અકબંધ હતા અકબંધ હતા આ વતનમાં આપણે અકબંધ હતા અકબંધ હતા અકબંધ હતા અકબંધ હતા આ વતનમાં આપણે અકબંધ હતા આ વતનમાં આપણે અકબંધ હતા કટકા કટકા થઈ ગયા પરદેશ કટકા કટકા થઈ ગયા પરદેશમાં પાણી છલ્લા થઈ ગયા પરદેશમાં પાણી છલ્લા થઈ ગયા પરદેશમાં હક્કા બક્કા થઈ ગયા પરદેશમાં હક્કા બક્કા થઈ ગયા આ વતનની ધૂળ ધૂળ કરતા દમ આ વતનની ધૂળ ધૂળ કરતા વતન એ વતન એ વતન એ વતન એ વતન એ વતન
વતન હૈ વતન मातृभूमि के नमन मुझे मातृभूमि के नमन हावतननी दूड़ दूड़ करता कदम हावतननी दूड़ दूड़ करता कदम दूड़ बेगा तय गया परदेश दूड़ बेगा तय गया परदेश पक्का तय गया परदेश माँ पक्का पक्का तय गया परदेश माँ धूड़ बेगा तय गया परदेश माँ झाखा पाखा तय गया परदेश माँ शेख पीता तय गया परदेश माँ कटका कटका तय गया परदेश माँ लो लटकता तय गया परदेश माँ धूड़ भेगा तय गया परदेश आदम साहेब विदेश ने धरती पर आवी ने आपणु शुं थयुं एनी वात तो करी અમારી તો આ શરૂઆતની મુલાકાત છે એટલે બહુ જાજા અવલોકન ન હોય સ્વાભાવિક છે પણ અહીંયા ભગવાનનું શું થયું છે એ ચોક્કસ રસનો વિષય અમારે માટે છે કારણ કે આપણી આ દશા છે તો આપણે ઈશ્વરની શું કરીએ છીએ અહીંયા આ ઉતાવળ આ દોડધામવાળી જિંદગીમાં ઈશ્વર પણ વીકેન્ડની જ વસ્તુ થઈ ગયો હશે ત્યાં વતનમાં એટલી બધી બહુ સારી પરિસ્થિતિ તો નથી પણ છતાંય હજુ એટલું છે કે ટ્રાફિકમાં પસાર થતાં થતાં વચ્ચે મંદિર આવે તો ચાલુ વાહને આમ ડોકું ધૂણાવીને હાજરી પુરાવી લે છે અને ભગવાનને પણ હવે એની અનુકૂળતા એણે પણ કેળવી લીધી છે કે બહુ આટલું કરે છે તો ઘણું છે અંદર આવે જેવું કંઈ જરૂરી નથી આપણે બહારથી નમાવી લઈએ અંદરથી સ્વીકારી લઈને આમ નામ ચાલ્યા કરે રોડવાઈ જાય છે વાંધો નથી આવતો હવે પુણ્યની વ્યવસ્થાઓ પણ બહુ પ્લાનિંગથી કરવી પડે ત્યાં અમારે શ્રાવણ મહિનામાં મંદિરની બહાર ગાય હોય છે ગાયને ઘાસ નાખવા માટે ઘાસ પણ હોય છે તમે ઘાસવાળાને રૂપિયો આપો ને એ પૂળો લઈને ગાયને ખવડાવી શકો સંશોધનને અંતે ખબર પડે કે આ પૂળો ને ગાય બંને એક જ વ્યક્તિના છે એ ધારે તો આપણા કરતાં વધારે કમાઈ શકે એમ છે પણ એણે નક્કી કર્યું કે પુણ્ય નહીં પૈસા કમાવા વધારે ઉત્તમ છે પોતાની ગાયને પોતાના પૂળાથી દૂર રાખીને આપણે પુણ્ય કમાઈએ એની એ રાહ જુએ છે ઈશ્વરને ત્યાં જાત જાતના સમાધાનો કરવા પડે ઈશ્વર સાથેની આ દોસ્તીમાં એક મુકામ મનોહર એ પણ આવે છે જ્યારે જીવનસાથી પસંદ કરવાનો હોય છે અને આ પસંદગી એ સૌની અંગત પોતપોતાનો જે પ્રકારનો ક્રાઇટેરિયા હોય એવી હોય છે પરંપરામાં તો આપણે ત્યાં દીકરીઓ ગૌરવ દરમિયાન મીઠું ન ખાય અલૂણા કરે એક મિત્રએ કહ્યું હતું કે એટલે કરે કે એને અત્યારથી તાલીમ મળે ને કદાચ સાસરું સારું ન હોય અને દુઃખ દે તો આવું મોડું ખાવાની અને ટેવ હોય તો વાંધો ન આવે એટલે હજુ આપણા મનમાં તો બહુ એ વગો એ મોટા ખોરડા જ ચાલ્યા કરે છે ભાવ એવો નથી આ અલૂણા કરીને એ સલૂણાની રાહ જુએ છે જેનામાં ખરેખર મીઠું છે એવો માણસ એવો જીવનસાથી એને મળે તો એવા ભાવને લઈને એક મુગ્ધા જ્યારે વિચારતી હોય ત્યારે શું વિચારે કવિ મુકેશ જોશીએ બહુ સુંદર કલ્પના કરી છે હેમા દેસાઈના કંઠે સાંભળી તમે તો
जो
ક્યારે પ્રયોગોમાં જો તમને સફળતા ન મળે તો પણ છેલ્લો રસ્તો એણે શોધી રાખેલો છે. ઘરવાળા ના પાડે તો આપણ ભાગી જાશું, લગ્ન કરીશું, ઘર માંડીશું, અમૃત અમૃત થાશું. ઘરવાળા ના પાડે તો આપણ ભાગી જાશું, લગ્ન કરીશું, આપણે ત્યાં પતિ એ જ પરમેશ્વર એવું કહેવાયું છે, પણ પરમેશ્વર જો પતિ થઈને આવે તો જે દશા થાય એ લગભગ પતિ ગયા જેવી હોય, એ સમજી શકાય એવી છે. અને એ બધા અનુભવો એ પછીના છે. લગ્નના બીજા જ દિવસથી સદીઓથી એક પ્રશ્ન પૂછાતો આવ્યો છે, તમે પહેલાંના જેવા નથી રહ્યા. આમ બંને જણા મંદિરમાં એક સાથે નીચે ઉતરતા હોય ત્યારે એટલા સરસ રૂડા રૂપાળા લાગે, આપણને એમ થાય કે ભગવાને બંનેને એકબીજા માટે બનાવ્યા છે. પછી ખબર પડે કે બનાવ્યા પણ છે. અને આમ હળવેકથી પૂછે કે તમે આજે ભગવાન પાસે શું માગ્યું, અને પત્ની જવાબ આપે કે મને સાત ભાવ સુધી તમે જ મળો, અને કે તમે તો કે આ મારો સાતમો ભાવ હોય. એટલે એમ કે, ડાર્લિંગ આ વખતે પગાર આવે ને તો તું પહેલાં એમ કે ઘરની બારીઓને પડદા નંખાવજે. કેમ? તો કે તમે ઓફિસ જાઓ છો ને પછી સામેવાળા ભાઈ મને રોજ જોયા કરે છે બારીમાંથી, અને ભાઈ એટલો ઇન્ટેલેક્ચ્યુઅલ જવાબ આપે કે એક કામ કરો ને, એકવાર એને મોઢું દેખાડી દો ને, પડદા એ નંખાવશે. બધું જુદું સાબિત થવા માંડે એવી સ્થિતિ પણ આવે. પણ આ બધું ગમે છે, સ્મૃતિમાં રહેવું ગમે છે. આ બધા આપણી ભાષાના ગીતો છે, જે ભાષા સાથે આપણે સદીઓનો નાતો રહ્યો છે. ઉદયન ઠક્કરે કહ્યું કે ખોવાય છે, ખોવાય છે, ખોવાય છે. કોન્વેન્ટ સ્કૂલમાં ભણતી સંચાલકો અને માતા પિતાની બેદરકારીના કારણે પલક મીંચવા ઉઘાડવા વચ્ચેની કોઈ એક ક્ષણે આખી આપણી માતૃભાષા ખોવાય છે. શોધી આપનારને માટે કોઈ ઇનામ નથી, કારણ કે તે હંમેશને માટે ગુમાઈ ચૂકી છે. કાનુડાએ કોની મટકી ફોડી તો કહેશે જેક એન્ડ જીલની. મહાભારતના લેખક કોણ તો કહેશે બી આર ચોપરા. એવી સ્થિતિમાં આપણે સૌ ગરકાવ થયા છીએ. મિત્રો, આપણને જે ભાષામાં સપનું આવે ને એ આપણી માતૃભાષા, પણ કઈ ભાષામાં આપણે અને આપણી પછીની પેઢીને સપનું જોતા રાખવા છે એ તો આપણા હાથની વાત છે. આપણી ભાષા છે ને એ આંખો છે, અને બીજી ભાષા એ ચશ્મા છે, અને ચશ્માનું તો જ મૂલ્ય હોય જો આપણી પાસે આંખો હોય. એ આંખો હોય તો જ આ વાત શક્ય અને સાબિત થઈ શકે. એટલે જ આ સ્મૃતિ ગમે છે આપણને, કારણ કે સ્મૃતિ સાથે જીવે છે ભાષા, સ્મૃતિ સાથે જીવે છે સંગીત. કેટલાક તો એટલા જૂના હોય છે કે એન્ટિક પીસની દુકાનમાં જઈને પણ પૂછે એમ છે કે શું નવું આવ્યું છે. એવા લોકોની વાત નથી કરતો હું, પણ એવા લોકોની વાત કરું છું જેને ખબર છે કે એક પેઢીને ઉછેરવી એટલે શું. એક એક સદી પસાર થઈ જાય, એક આખું મિલેનિયમ પસાર થઈ જાય ત્યારની અનુભૂતિ શું હોય. આપણે ત્યાં પહેલાં
ઘરોમાં એવું લખાતું હતું, અતિથિ દેવો ભવ. પછી સમય જતાં ભલે પધાર્યા, પછી આવ્યું વેલ કમ, અને હવે કૂતરાથી સાવધાન. આ આપણી આપણા તરફની ગતિની વાત છે, પણ એની સાથે સાથે આપણી કવિતાએ પણ આ ભાવને બહુ જુદી રીતે અનુભવ્યો છે. હજી આપણને બહારથી આવીએ છીએ અને ઘરે પાણીયારાનું પાણી પીએ છીએ ત્યારે સ્ટીલનો ગ્લાસ યાદ આવે છે. હજી એ ચાનો હબડકો ન આવે ત્યાં સુધી આપણી સવાર નથી પડતી. આપણે બધા ભલે કોઈ પણ સંસ્કૃતિ સાથે લેવા દેવા હોય, પણ આપણી અંદરની પ્રતીતિ એ માણસ બનવાની સાબિતીને અનુરૂપ થતી હોય છે. આવી એક ગઝલમાં બહુ અદ્ભુત વાત કવિ રહીશ મનિયારે કરી છે, તમારી સમક્ષ એને રજૂ કરે છે શ્યામલ સૌમિલ મુનશી. પેપ્સી ન થમ્સઅપ ન તો કોક ભાવે, રઈસ તો વિટેલા મિલેનિયમ નો માણસ. ન પેપ્સી ન થમ્સઅપ ન તો કોક ભાવે, રઈસ તો વિટેલા મિલેનિયમ નો માણસ. ઉકાળો મળે જો તરત ગટગટ આવે, રઈસ તો વિટેલા મિલેનિયમ નો માણસ. મળે જો તરત ગટગટાવે, રઈસ તો વિટેલા મિલેનિયમ નો માણસ. ન પેપ્સી ન થમ્સઅપ ન તો કોક ભાવે, રઈસ તો વિટેલા મિલેનિયમ નો માણસ. પેજર મોબાઈલ થકી ખૂબ ડરતો, ન કુરિયર ને એસટીડી ન તો ફેક્સ કરતો, એ પેજર મોબાઈલ થકી ખૂબ ડરતો. પગે ચિઠ્ઠી બાંધી કબૂતર ઉડાવે, રઈસ તો વિટેલા મિલેનિયમ નો માણસ. પગે ચિઠ્ઠી બાંધી કબૂતર ઉડાવે, રઈસ તો વિટેલા મિલેનિયમ નો માણસ. ન પેપ્સી ન થમ્સઅપ ન તો કોક ભાવે, રઈસ તો વિટેલા મિલેનિયમ નો માણસ. બળદ ગાડું એને હજુ પણ લુભાવે, રઈસ તો વિટેલા મિલેનિયમ નો માણસ. બળદ ગાડું એને હજુ પણ લુભાવે, રઈસ તો વિટેલા મિલેનિયમ નો માણસ. ન પેપ્સી ન થમ્સઅપ ન તો કોક ભાવે, રઈસ તો વિટેલા
મિલેનિયમ નો મળ કરિશ્મા નહીં ને રવિ ના કદી નહીં ન રાની ન કાજલ ન ટ્વિંકલ ન તપ્પુ કરિશ્મા નહીં ને રવિ ના કદી નહીં હજુ એને નરગિસ સપનામાં આવે રહીસ તો વિતેલા મિલેનિયમ નો માણસ હજુ એને નરગિસ સપનામાવે રહીસ તો વિતેલા મિલેનિયમ નો માણસ ન પેપ્સી ન થમ્સઅપ ન તો કોક ભાવે રહીસ તો વિતેલા મિલેનિયમ નો માણસ ઉકાળો મળે જો તરત ગટગટાવે રહીસ તો વિતેલા મિલેનિયમ નો માણસ રહીસ તો વિતેલા મિલેનિયમ નો માણસ રહીસ તો વિતેલા મિલેનિયમ નો માણસ. એક આખું વિતેલું મિલેનિયમ એ જીવંત કરવાનો અશોકભાઈ અને એમના દોસ્તોએ સરસ પ્રયત્ન કર્યો છે, ને આપણને એમાં ફરવામાં એક સ્મૃતિની શેરીમાં આટો મારતા હોઈએ એવો ભાવ જાગે છે. આ બધું હૈયામાં સચવાયું છે, એટલે આજે કંઈ અભિનેત્રીઓના નામની યાદી શેરના એક મિશ્રામાં ભાઈએ ગાઈ સંભળાવી આપણને, પણ પછી પાછળ નરગિસજીનું નામ આવ્યું ને તાળી પડી. વાત એ મહત્વની છે, પેલા આગળવાળા છે એમને માટે કંઈ અનાદર નથી, પણ વાત હજી એને નરગિસ સપનામાં આવે. પેલા બહેનોનો ઉલ્લેખ એવો છે કે જે સપનું ઉડાડી દે, નીંદર જ ઉડાડી દે ત્યાં સપના ક્યાં આવે. નરગિસજી એવી સ્મૃતિ છે જે આપણને એક પ્રકારની સૂધિંગ બ્યુટીનો અનુભવ મનને થાય. અંતે લાંબા વખત સુધી લોંગ લાસ્ટિંગ ઇમ્પેક્ટ આવા સૌંદર્યની જ પડે છે. દાંપત્યમાં પણ આવા પ્રકારનો સથવારો જ યાદ રહે છે. અંકિતે સરસ રમૂજ કરી. હવે આવા જાતના બોર્ડ ઘરની બહાર લાગવા માંડ્યા, કૂતરાથી સાવધાન. અમારા એક મિત્રે તો એમાં પણ કરી નાખ્યું હતું, પણ ઉમેર્યું એણે, લખ્યું કૂતરાથી પણ સાવધાન. અંદર રહેનારા ક્યારેક એનાથી એ ભયંકર નીકળે છે. પણ જે સથવારાની વાત છે એ હસતા હસાવતા જીવનમાં ક્યાંક થોડુંક બોર્ડમ હોય એને જીવી જવાની શક્તિ આપે છે. એક ભાઈ બહુ વાંચવાના શોખીન સાહિત્ય પ્રેમી જીવ, આખો દિવસ પુસ્તકમાં ખોવાયેલા રહે એટલે એમના પત્ની બહુ કંટાળ્યા. ક્યારેક આમ કામ કરતાં કરતાં બાજુમાં ઊભા હતા અને પતિદેવ પુસ્તકમાં ખોવાયેલા હતા એટલે એમણે ઈશ્વર સાંભળતા હોય એમ સ્વગત ઉક્તિમાં કહેતા હોય એમ પત્નીએ કહ્યું, હે ભગવાન, આવતા ભવે મને પુસ્તક તરીકે જન્મ આપજે. ને આ પતિદેવે પુસ્તકમાંથી મોં બહાર કાઢ્યા વગર એટલું જ કીધું, બને તો પંચાંગ બનાવજે. પણ આ બોર્ડમમાંથી મુક્ત થવાનો આ રસ્તો નથી. આના કરતાં બીજા ઘણા સરસ સ્મૃતિગત આનંદો છે. એક એવું સ્મૃતિમાં સચવાયેલું સોનામોહર જેવું ગીત છે, પ્રેમીઓના રાષ્ટ્રગીત તરીકે આ ગીતની સ્થાપના થઈ ચૂકી છે. આ ગીતની ઉંમર 60-70 વર્ષની છે, પણ હજુ ચિરકાલ યુવાનીનું વરદાન લઈને આવેલું છે એટલે આજની પેઢીને પણ એટલું જ ગમે છે. એક જમાનામાં ઓલ ઇન્ડિયા રેડિયોના બ્રોડકાસ્ટમાં આ ગીત ઉપર બેન હતો અને એમ કહેવાતું હતું કે આ ગીત વધારે પડતું લાઉડ છે ગુજરાતી કલ્ચરના સંદર્ભમાં. હવે તમે સાંભળો ત્યારે ખબર પડે કે આ અત્યારે જે પ્રકારના ગીત આવે છે એમાં તો બાળગીત જેવું છે, પણ અદ્ભુત ગીત છે. મને પૂરેપૂરી શ્રદ્ધા છે કે જેવું મંચ ઉપરથી શરૂ થશે એની સાથે આપના હોઠ ફફડવા માંડશે અને પગ તાલ દેવા માંડશે. ગીત ઉપર કોઈ ભાષ્યની જરૂર નથી. વેણીભાઈ પુરોહિતનું ગીત છે, અજીત મર્ચન્ટનું સ્વરાંકન છે અને ફિલ્મ દીવા દાંડી
એમાં આવેલું આ ગીત આપણી ગુજરાતી સંગીતની પણ એક એવી દીવાદાંડી બની ગયું છે. સંજયના કંઠે સાંભળી. તારા રૂપની પૂનમનો પાગલ લેકલો ગીત.
એની મજા જ કંઈક જુદી છે. જોકે આ ગીતની પેરોડી પણ વેણીભાઈ પુરોહિતે જાતે જ કરેલી. તારા પ્રેમની પતરાળી, તારા વાલની વરિયાળી, તારા હેતની હરિયાળી, જમું એકલો. લગભગ અપચો થઈ જાય એવી સ્થિતિમાં કવિએ જ મૂકી આપેલા આપણને. અને આ ગીતની એક બીજી વાત પણ એ છે કે આ ગીત ખરેખર ઓરિજિનલ પહેલાં ફિલ્મમાં લેવાનું ન હતું અને પછી પાછળથી ફિલ્મમાં લીધું. ફિલ્મનું તો શું થયું એ બહુ પડવા જેવું નથી, પણ ગીત બરાબર ઉપડ્યું એની પાક્કી ખબર છે. અને મિત્રો, આ વાત આ સ્ટેજ પરથી ખાસ કહેવાવી જોઈએ કે 2010માં જ્યારે ગુજરાત સ્વર્ણિમ ગુજરાત ઉજવતું હશે ત્યારે આ ગીત એની કારકિર્દીના 60 વર્ષ પૂરા કરશે. કોઈ પણ રિજિનલ લેંગ્વેજમાં કોઈ એક ગીતે એક ધારું 60 વર્ષ સુધી રાજ કર્યું હોય એવું આ ગીત સાથે બન્યું છે. આ ગીતની વાત નીકળી છે એટલે કહું છું કે આ ગીતમાં છે ને એક જુદા પ્રકારનો લય હોય છે. હું મારા ચંપલ પહેરું છું, તું તારા ચંપલ પહેરે છે, આ એના ચંપલ પહેરે છે, સૌ સૌના ચંપલ પહેરે છે. આમાં પણ લય છે પણ ગીત નથી. આમાં તો આગળ પછી સ્કોપ છે, મેં મારા પહેરી લીધા, અને એના પહેરી લીધા, તે તારા પહેરી લીધા, સૌએ સૌના પહેરી લીધા. પણ કવિતા ક્યાં છે, લય ક્યાં છે? કાલી 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 અંધિયારી સી રાત, એક દિન કી બાત, જબ સઘન ગગન મેં ઘન ન ન ઘન ગરજ ઉઠી, સા વન કી ઘટા ઘું ઘટ મેં છિપા કર, ચપલ ચપલ બિજલી કી ચટા, એક નાર કરકે શિંગાર, ચલી ઉસ પાર જહાં તે ઉનકે કિશન મુરાર, છુમક છુમ છુમ, છુમક છુમ છુમ, છુમક છુમ છુમ. ત્યાં કવિતા છે. એકાદ શબ્દ પણ આગો પાછો કરવાની શક્તિ ખતમ થઈ જાય ને ત્યારે કવિતા 16 કળાએ ખીલે છે. કવિતા એના પોતાના પોતાની મસ્તીથી ખીલતી હોય છે. જે અનુવાદમાં ખોવાઈ જાય છે તે કવિતા છે. તમે સાચી કવિતાનો અનુવાદ નહીં કરી શકો. એવા ઘણા શબ્દો છે જેનો અનુવાદ ન થઈ શકે, પણ તમે બકાનો અનુવાદ કરી જુઓ. અમદાવાદનો આ બકો એનું બહુ બહુ તો કેટલાક ડાર્લિંગ સુધી પહોંચશે, પણ એ જે બકામાં મજા છે એ ડાર્લિંગમાં છે જ નહીં. કેટલાકને હજી આ વાતની ખબર નથી પડતી, મોડે મોડે પડતી હોય છે. પણ ઝાડ ઉપર માળો બાંધીને રહેતા પંખીને બહુ બહુ તો કેટલી અપેક્ષાઓ હોય. એ જે ઝાડ ઉપર રહે છે એ સુકાઈ ન જાય એટલી. પણ ઝાડને ખબર પડે કે આ વખતે વરસાદ પડવાનો નથી ત્યારે ત્યારે વાદળા પંખીની આંખોમાં બંધાય છે. વરસાદ પંખીની આંખોમાંથી ટપકે છે અને પંખીની આંખોમાંથી ટપકેલા આંસુ ઝાડના મૂળ સુધી પહોંચે છે અને મૂળને એ જ ભીનપ, એ જ લીલપ પાછી આપે છે. આ કોઈકના અસ્તિત્વને ટકાવી રાખવા માટે આપણા અસ્તિત્વને ટકાવવું ને, એને જ જીવન કહેવાય. અને સંગીત અને કવિતા એ આવા જીવન સાથે આપણો ગરોબો કેળવીને વાત કરતા હોય છે. એક એવા કવિની ગઝલ તમારી સમક્ષ રજૂ કરવી છે જે કવિનો સ્વભાવ ગુજરાતી ગઝલ સાથે બહુ જુદા પ્રકારનો રહ્યો, નામ પ્રમાણેના ગુણનો રહ્યો. આજે તો સારું છે કે વેધર સરસ છે, એટલે જ કંઈક સારા નસીબ લઈને અમે બધા આવ્યા હોય એવું ફીલ થઈ રહ્યું છે. અને તમારા પણ નસીબ સારા કે અમે આવું સારું વેધર લઈને આવી શક્યા તો આ પરફોર્મ કરી શકીએ છીએ. વખાણ કરવામાં માણસે સ્વાવલંબી રહેવું એવું હું પહેલેથી માનું છું. એક એવા કવિ છે જેમણે એમ કહ્યું કે કારભારોને જમાનાના વખોડી નાખમાં, તારે ત્યાંના તંત્રના પણ કોઈ ઠેકાણા નથી. આ વારે ઘડીએ મોસમો બદલાતી જોઈને મને એમ લાગે છે ફરિશ્તા તારા કહેવામાં નથી. કવિ જલન માત્રીની ગઝલ, આશિત દેસાઈનું સ્વરાંકન અને આશિત દેસાઈની પ્રસ્તુતિ. જગતના ઝેર તે શંકર બની ગયો, પીધા જગતના ઝેર તે શંકર બની ગયો, અને કીધા દુઃખો સહન તે પયંબર બની ગયો.
પીધા જગતના ઝેર તે શંકર બની ગયો અને કીધા દુખો સહન તે પયંબર બની ગયો મળતો નથી દરજ્જો કોઈને સાધના વિના મળતો નથી દરજ્જો કોઈને સાધના વિના અરે પણ તું ખરો છે કે આપ મેળે ઈશ્વર બની ગયો અને કાપી કાપી એના કટકાઓ કરી નાખે સ્વજન અરે કાપી 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 એના કટકાઓ કરી નાખે સ્વજન અને કોઈ પણ ના શીશ પટકીને કરે કાતિલ રુદન કે આ જગતમાં સ્વાર્થનું કેવું ચલણ છે શું કહું આ જગતમાં સ્વાર્થનું કેવું ચલણ છે શું કહું કેમ કે લાશ જો સોનું બની જાય તો ના પામે કફન રહસ્યોના પરદાઓ ફાડી તો જો રહસ્યોના પરદાઓ ફાડી તો જો જો રહસ્યોના પરદાઓ ફાડી તો જો ખુદા છે કે નહીં હાક મારી તો જો રહસ્યોના પરદાઓ ફાડી તો જો રહસ્યોના પરદાઓ ફાડી તો જો ખુદા છે કે નહીં હાક મારી તો જો રહસ્યોના પરદાઓ ફાડી તો જો પલાઠી લગાવી ન બેસી રહે પલાઠી લગાવી ન બેસી રહે તું મુઠ્ઠીઓ વાળીને ભાગી તો જો રહસ્યોના પરદાઓ ફાડી તો જો રહસ્યોના પરદાઓ ફાડી તો જો ખુદા છે કે નહીં હાક મારી તો જો રહસ્યોના પડદાઓ વાળી તો જો હશે તો ઉઠી દોડવા માંડશે 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 તું પ્રારબ્ધને લાત મારી તો જો રહસ્યોના પરદાઓ ફાડી તો જો રહસ્યોના પરદાઓ ફાડી તો જો ખુદા છે કે નહીં હાથ મારી તો જો રહસ્યોના પરદાઓ ફાડી તો જો સુંદર છે ખબર તો પડે મોતીઓ છે કે નહીં ખબર તો પડે મોતીઓ છે કે નહીં ખબર તો પડે
મોતીઓ છે કે નહીં ખબર તો પડે, મોતીઓ છે કે નહીં સમંદરમાં ડૂબકી લગાવી તો જો, રહસ્યોના પડદાઓ પાડી તો જો, રહસ્યોના પડદાઓ પાડી તો જો, ખુદા છે કે નહીં હાથ મારી તો જો, રહસ્યોના પડદા પાડી તો જો. નિર્દેશ કર્યો છે કે મનુષ્ય જાતિને એક વરદાન છે એકબીજાની ટીકા કરવાનો, પણ આ શહેરમાં એ પોતે પણ એ ટીકા કર્યા વગર રહેતા નથી. પયંબરની ટીકા તું કરજે પછી, કરજે પછી પયંબરની ટીકા તું કરજે પછી, પયંબરની ટીકા તું કરજે પછી, પ્રથમ એવું જીવન વિતાવી તો જો, રહસ્યોના પડદાઓ પાડી તો જો, રહસ્યોના પડદાઓ પાડી તો જો, ખુદા છે કે નહીં હાક મારી તો જો, રહસ્યોના પડદાઓ ફાડી તો જો, ફાડી તો જો, ફાડી તો જો. સરસ ગીત, ગઝલ, અને પણ ગુજરાતી કવિતાનો એક નવો અધ્યાય જે શરૂ થયો છે એનો રંગ પણ એમાં આવતો જાય એવો સરસ અવસર આજે આ માંડવે રચાયો છે. ત્યારે જે કેટલાક જૂના ગીતો હૈયામાં ઘર કરી ગયા છે એની અસર તો વર્તાય વગર રહેતી જ નથી. ભાઈ સંજય ઓઝાએ જેવું મંચ પરથી વેણીભાઈનું ગીત ગાવાનું શરૂ કર્યું આંખનો અફીણી, ને તરત જ સભાગૃહમાંથી તમે એકલો એનો પ્રતિભાવ આપી દીધો. આખા ગીતમાં એકલો બહુ મહત્ત્વનું હતું અને એકલોને કારણે આ ગીત ગમી બહુ ગયું છે. બહેનો લગભગ આ ગીત ગવાય છે ને ત્યારે જોડે જોડે ગાય છે, મેઇલ સોલો સોંગ, પણ બહેનોને ખૂબ ગમ્યું છે. આટલી બધું એપ્રિસિએશન ગુજરાતી કવિતામાં સૌંદર્યની બાબતમાં આવ્યું નથી ખુલીને, એટલે મોટે ભાગે આને સ્વાભાવિક રીતે આ પ્રકારના કાર્યક્રમોમાં, જો કે બહેનો કોઈ દિવસ મોટી તો થતી નથી, પણ એ લોકોને ખૂબ ગમે છે આ પ્રકારનું, ને એમની સાથે આવેલા એમના પતિદેવો હોય છે ને એ લોકો આ ગીત દરમિયાન ક્યાંક આમ એમનું ચિત્ત બીજે જ લાગેલું હોય છે. બેન ઈચ્છે છે કે આ પ્રકારની વખાણની ભાષામાં કશું અમારે માટે પણ આ જેમની સાથે સાથ જોડાયો છે એ કંઈક કહે, પણ પેલા મિત્રને કંઈ આખી વસ્તુ કન્વિન્સિંગ લાગતી નથી. આ ગીત પ્રેમનું ગીત તરીકે બહુ ઘર કરી ગયું છે, પણ આ ગીત બહુ ડેન્જરસ છે, પુરુષના સ્વભાવનું ગીત છે. આજે એકલોનો પ્રતિભાવ તમે આપ્યો ને એ આ ગીતનો જાન છે. આ બધું જ ખરું, રૂપની પૂનમનો પાગલ વગેરે, પણ એકલો, આ સેન્સ ઓફ પઝેશન અને સેન્સ ઓફ પોઝિશન, અહંકાર ને અધિકાર, પ્રેમમાં આવેલા બે મહત્વના વ્યવધાન, આ બેને કારણે જ આ ડામાડોળ બધું થતું હોય છે. અને એટલે જ જ્યારે જીવનસાથીને પસંદ કરવાની વેળા આવે છે ત્યારે દીકરીઓ બહુ ચિંતિત હોય છે, સભાન હોય છે. બહુ નાજુક ક્ષણ છે આ, એક આખું ઘર છોડીને એકબીજા ઘરમાં વસવાવાળી વાત છે. એક નર્સરીમાંથી લાવેલા છોડને આપણા ક્યારામાં વાવવાનું હોય કામ સહેલું નથી. કેટલાક કાચી બુદ્ધિના માણસો નર્સરીમાંથી આવેલી બધી જ માટી સોઈ ઝાટકીને સાફ કરીને પોતાને ત્યાં એ છોડને વાવીને પછી ઝટ ઉગે એની રાહ જુએ છે. ખરેખર તો ત્યાંની માટી સાથે જ એને આપણી માટીમાં વાવવાનો હોય છે.
જ્યાં સુધી આપણા ક્યારાની માટી સાથે એ મોહબ્બત ના બાંધે ત્યાં સુધી પેલી જે માટી એની સાથે આવી છે ને એમાંથી એ પોતાનું પોષણ લે. આવું જ દીકરીનું એ હોય છે. એક ઘર છોડીને બીજા ઘરમાં આવે છે ને ત્યારે પિતાના ઘરની સ્મૃતિને સંસ્કાર જોડેલા આવે છે. જ્યાં સુધી નવા ક્યારામાં મૂળ ન નાખે ત્યાં સુધી પેલી માટીમાંથી એ પોતાનો ઉછેર માટેની જરૂરિયાત સંતોષતી હોય છે. આ બહુ જ નાજુક ક્ષણ છે. કવિ મુકેશ જોશીએ આ ક્ષણ પકડી લીધી છે અને ખૂબ સુંદર ગીત આપણને આપ્યું છે. સૌમિલ અને શ્યામલના સ્વરાંકનમાં આરતી પાસેથી એની રજૂઆત સાંભળી. Thank you.
મારું બચપણ ખોવાયું એ જ દાડે. દીકરી વગરનું ઘર અચાનક જ 500 ચોરસ ફીટમાંથી 1000 ચોરસ ફીટનું થઈ જાય છે. રસોડામાંથી અવાજ આવતો બંધ થઈ જાય છે. લોન્ડ્રીમાં આપવાના કપડાં ઓછા થઈ ગયા હોય છે. હવે વારે ઘડીએ ભૂલી જવા માટે કોઈને ખખડાવવાની જરૂર રહેતી નથી. બાથરૂમ અડધો કલાક બંધ રહેતો નથી. દીકરી ઘરેથી સાસરે જાય છે ને ત્યારે પિતાની આખી આખી જુવાની સાથે લઈને જતી હોય છે. અંગ્રેજીની એક કહેવત છે, યોર સન ઇઝ યોર સન ટીલ હિઝ વાઇફ, બટ યોર ડોટર ઇઝ યોર ડોટર ફોર હોલ ધ લાઈફ. દીકરો ગમે તેટલો થાકીને ઘરે આવશે ને તો પણ પિતાનું ચાલશે તો એને એમ ઉઠાડીને કહેશે કે આટલું કામ પૂરું કરી આવો. પણ દીકરી ઊંઘતી હશે ને તો એ આખા ઘરને શાંત રહેવાનું કહેશે. એટલા માટે કે કદાચ આજે આવેલી ઊંઘ સાસરામાં જઈને ન પણ આવે. દીકરો પરણાવતી વખતે બાપ હોય ને એના કરતાં વધારે જુવાન થઈ જતો હોય છે. દીકરી પરણાવતી વખતે જાણે અજાણે જુવાન હોય ને તો પણ ઘરડો થઈ ગયો હોય ને એવો ભાવ જન્મે છે. હરીન્દ્ર દવેની પંક્તિ છે, જરૂખેથી ઝૂકીને ઝાંકતી દુલ્હનના મનોભાવો, જરૂખેથી ઝૂકીને ઝાંકતી દુલ્હનના મનોભાવો, અમારા આંગણે ડગ માંડતી બારાત શું જાણે. એને શું ખબર પડે કે શું વીતે છે. પણ આ દીકરી મોટી થઈ ગઈ છે એની ખબર ક્યારે પડે. કપાળ પર લગાડવાનો ચાંદલો એ જ્યારે પોતાના દર્પણને લગાડવા માંડે ત્યારે સમજવું કે દીકરીની ઉંમર થઈ ગઈ છે. મિત્રો, એક એવી અવસ્થા આવે છે જાણે અજાણે માણસ પ્રેમમાં પડે ને પછી બદલાઈ જતો હોય. એના સિવાય બધાને ખબર હોય કે એ પ્રેમમાં પડ્યો છે. આ એક પાછી એક જુદી ભૂમિકા છે. બકાને રાત્રે ઊંઘ નથી આવતી, એને દિવસે સપનાઓ જોવાની ટેવ પડે છે. કવિતાઓમાં આવે છે એમ એ હિસાબોના ચોપડામાં મોગરાના ફૂલ ચીતરવા માંડ્યો છે. બધા એને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે એની આંખોમાં જોયું તો ખબર પડી કે એની આંખોમાં સપનાઓ માંદા પડ્યા છે. એના ગળામાં જોયું તો ખબર પડી કે એના ગળામાં કોયલના ટહુકાઓ તરફડી રહ્યા છે. એના ધબકારા પર સ્ટેથોસ્કોપ મૂક્યું ત્યારે ખબર પડી કે કોઈ એક જ વ્યક્તિનું નામ વધારે પડતું લેવાને કારણે એના ધબકારાને સોજા આવી ગયા છે. અને ડૉક્ટરે કહ્યું કે બકાને બીજું કશું જ નથી થયું, બકાને ઝેરી વેલેન્ટાઇન થયો છે. પ્રેમનું આવું ઝેરી વેલેન્ટાઇન થયેલું એક ગીત કેટલાક લોકો છે ને પૂછતા જ હોય છે, પ્રશ્નપત્રો અમને માને. એક જણાએ મને પૂછેલું, મને કે સાચો પ્રેમ કઈ ઉંમરે થાય. એને એટલી એ ખબર નથી કે પ્રેમ થાય એ જ ઉંમર સાચી કહેવાય. મિત્રો, આવી એક સરસ મજાની ઉંમરનું ગીત એવા એક સરસ મજાના વ્યક્તિત્વએ લખ્યું છે. ગુજરાતી ગીત કવિતાના કેટલાક સુરીલા મુકામો આપણી ભાષાને સાંપડ્યા છે. આપણા બધાનું ગૌરવ છે કે આજે અહીંયા ઉપસ્થિત છે.
ખાલી સીટોની બહુ ચિંતા કર્યા વગર આખો એ કાર્યક્રમ થઈ રહ્યો છે એટલે કાર્યક્રમને ખાલી નથી ચડતી. અગત્યનું એ છે, એવા એક સન્માનીય અધિકારી પુરુષની હાજરીમાં આ કાર્યક્રમ થાય છે એનો આનંદ છે. બહુ જ મજાથી કવિ અમદાવાદના છે એવું ખબર પણ પડી જાય આ ગીતને કારણે. દરિયાના મોજા કંઈ રેતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ, પછીનો જવાબ એક અમદાવાદના કવિને છાજે એવો પણ છે. એમાંથી આપણા બધાની વચ્ચે ઉપસ્થિત છે કવિ તુષાર શુક્લનું આ ગીત છે, શ્યામલ સૌમિલનું સ્વરાંકન છે અને તમારી સમક્ષ એને શ્યામલ મુનશી રજૂ કરે છે. દરિયાના મોજા કઈ રેતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ, દરિયાના મોજા કઈ રેતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. દરિયાના મોજા કઈ રેતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. ઘટનાનો ભેદ નથી એકનો પર્યાય થાય બીજું, ચાવાને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી એકનો પર્યાય થાય બીજું. આંખોનો આવકારો વાંચી લેવાનો ભલે હોઠોથી બોલે કે ખીજું, ચાવાને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી એકનો પર્યાય થાય બીજું. આંખોનો આવકારો વાંચી લેવાનો ભલે ઓઠોથી બોલે કે ખીજું, ચાહે તે નામ તેને દઈ દો તમે રે ભાઈ અંતે તો હેમનું હેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. દરિયાના મોજા કઈ રેતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. મનનું કી મોરશો તો
મળશે મુકામ એનું સરનામું સામી અગાશી ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમ ના રહેશો પ્રવાસી મન મૂકી મોરશો તો મળશે મુકામ એનું સરનામું સામી અગાશી મન ગમતો મોગરો મળશે વટાવશો વાધાની વાડ જેમ જેમ એમ પૂછીને થાય નહીં પ્રેમ એમ પૂછીને થાય નહીં પ્રેમ દરિયાના મોજા કઈ રેતીને પૂછે તને બીજાવું ગમશે કે કેમ એમ પૂછીને થાય નહીં પ્રેમ એમ પૂછીને થાય નહીં પ્રેમ એમ પૂછીને થાય નહીં પૂછીને થાય નહીં પૂછીને થાય નહીં દરિયાના મોજા કંઈ રેતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ. આ એક સ્ટેટમેન્ટ મને એમાંથી મળેલું કે ઘણા બધા મિત્રો મુગ્ધાવસ્થામાં કોઈ મેગેઝિનમાં આ પ્રકારની કોલમ હોય ને એમાં પત્ર લખીને પૂછતા હોય છે, પડોશમાં રહે છે, જતા આવતા સામું જોઈને હસે છે ને, તો એને શું સમજવું? એટલે પછી પહેલાં કોલમના રાઇટર જે હોય એ જવાબ વાળે કે ભાઈ હમણાં 12મા ધોરણની પરીક્ષા માથે છે, આવા બધામાં ધ્યાન ના રાખો, ચોપડીમાં જીવ પરોવો, આને માટે ભવિષ્યમાં બહુ અવકાશ છે. આપણે ત્યાં એક બહુ જ મહત્ત્વના મુદ્દાને ઠેલવાની ટેવ છે લોકોને. પેલાને ચોપડીમાં ચહેરો દેખાય છે એટલે તો એણે સવાલ પૂછ્યો છે, એને વિશ્વાસમાં લઈને કોઈએ એને માર્ગદર્શન આપવું જોઈએ. આ કાઉન્સેલિંગની ખૂબ જરૂર છે ટીનેજમાં. દરિયાના મોજા કંઈ મોટાભાગના જીવનમાં આવો અવસર આવ્યો હશે કે કહેવાની ક્ષણ આવી ગઈ હોય, મન પણ હોય અને કહી ન શકાયું હોય. કેટલાકને પછી જો કે એ વાતનો આમ મનને અંદરથી સંતોષ પણ હોય છે જે થયું સારું થયું, પણ કેટલાકને વસવસો રહે કે આ ન કહી શકાયું. કહેવાની ક્ષણે આપણે ઘણી બધી વાર આ ભૂલ કરતા હોઈએ છીએ કે કહેવાનું એ હોય છે કે હું તને ચાહું છું. એને બદલે આપણે આ જ ક્ષણે સવાલ કરી બેસીએ છીએ, તું મને ચાહે છે? આ સવાલ, આવા શરતી સોદા પ્રેમમાં ન હોય. પ્રેમ આપણા તરફથી પૂરતો. દરિયાના મોજા કરે છે શું? આવીને રેતીને ભીંજવ્યા કરે છે. રેતીનો સ્વભાવ જ છે સુકાવાનો. દરિયાનું મોજું છે પોતાનો મિજાજ છોડતું નથી પલાળવાનું. આ પ્રક્રિયા ચાલ્યા જ કરે છે સતત. એક સુકાયા કરે, એક એને ભીંજવવા માટે આવ્યા કરે, અને એમ સ્નેહ તરોતાજા રહ્યા કરે, તો એક એવી તાજગી બંને પક્ષે ભાવક અને કલાકારો વચ્ચે જ્યારે સર્જાઈ ચૂકી છે ત્યારે. આ કાર્યક્રમ એ શબ્દ સૂરના સરનામે આવ્યો અને તમારા સુધી પહોંચ્યો છે ત્યારે સાત સુરોના ધણી એવા આ સરસ સ્વરકાર ગાયકો મંચ ઉપર છે. શબ્દો સાથે કામ પાડનારા, કવિતાને ચાહનારા એવા આપ અને અમે બંને પણ અહીંયા છીએ. ભાઈ અંકિત ત્રિવેદી, અંકિતે આ કાર્યક્રમનું સરસ મજાનું શીર્ષક ગીત લખ્યું અને એ ગીત સરસ રીતે સ્વરબદ્ધ થઈને તમારા સુધી પહોંચવા માટે ઉત્સુક છે ત્યારે આપણે સૌ પ્રસન્નતાથી આ વાતાવરણમાં એ ગીતને આવકારીએ. ભાઈ પાર્થિવના કંઠે ગૌરાંગભાઈનું સ્વરાંકન.
સુરોના સરનામે અમે તમને મળવા આવ્યા, સાત સુરોના સરનામે અમે તમને મળવા આવ્યા, સુર શબ્દ ને સતવારે બે વાત મજાની લાવ્યા, સુર શબ્દ ના સતવારે બે વાત મજાની લાવ્યા, સાત સુરો ના સરનામે અમે તમને મળવા આવ્યા, સાત સુરો ના સરનામે અમે તમને મળવા આવ્યા. તમને કહું છું ખિસ્સામાંથી સાંજ મજાની કાઢો, તમને કહું છું ખિસ્સામાંથી સાંજ મજાની કાઢો, ગમતા જણની ગમતી ક્ષણની વાત ફરીથી માંડો, ગમતા જણની ગમતી ક્ષણની વાત ફરીથી માંડો, યાદ અને સપનાની વચ્ચે ટહુકો થઈ બદના સતવારે બે વાત મજાની લાવ્યા, સુર શબ્દના સતવારે બે વાત મજાની લાવ્યા, સાત સુરો ના સરનામે અમે તમને મળવા આવ્યા, સાત સુરો ના સરનામે અમે તમને ગઝલમાં ગગન ઉમેરી, ગીત ગઝલમાં ગગન ઉમેરી, ઉડવાનું છે મન, ગીત ગઝલમાં ગગન ઉમેરી, ઉડવાનું છે મન, સાથ તમારો મળે સુરીલો રસ ભર છે જીવન, સાથ તમારો મળે સુરીલો રસ ભર છે જીવન, રોમ રોમ ને જે અજવાળે એ દીવડા પ્રગટાવ્યા, રોમ રોમ ને જે અજવાળે એ દીવડા પ્રગટાવ્યા, સુર શબ્દના સતવારે બે વાત મજાની લાવ્યા, સુર શબ્દના સતવારે બે વાત મજાની લાવ્યા.